નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં આજના ટોપિકની અંદર આપણે શીખવાના છીએ કે સાત બાર અને આઠ જે ઉતારા હોય છે તેની અંદર સાત બારમાં કઈ કઈ માહિતી હોય છે અને આઠ અમાં કઈ કઈ માહિતી હોય છે ભાઈ બે દિવસ પહેલાં જ એક વિડીયો મેં મૂક્યો હતો જેની અંદર કઈ રીતે ઓનલાઈન તમે સાત બાર અને આઠ જોઈ શકો છો તો તેનો વિડીયો અમે બનાવેલો છે અને જમીનને લગતા અન્ય ઘણા બધા વિડીયો પણ બનાવેલા છે જે તમને નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકી દઈશ તો ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકશો અથવા તો વિડીયો અને પ્લેલિસ્ટમાં તમે જશો તો જમીન નામનું જે પ્લેલિસ્ટ આવે છે તેમાં તમામ પ્રકારના વિડીયો જમીનને લગતા મળી રહેશે તમે અમારી ચેનલ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે જમીનને લગતા કયા કયા વિડીયો છે તો આજે શીખીશું કે સાત બાર અને આઠની અંદર શું શું હોય છે તમને ઘણી વખત પહેલી વખત અમુક વસ્તુ જાણવા મળશે તો શરૂઆત કરીએ છીએ આજના ટોપિકની અમારી ચેનલમાં ખેડૂતને લગતી ઉપયોગી માહિતી મૂકવામાં આવે છે તો અમારી ચેનલને નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબ લખેલું બટન દેખાય છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુનું બેલ લાઈકોન પણ દબાવી દેજો જેથી યોજનાઓને લગતી કાયદાને લગતી માહિતી મળી રહે તો શરૂઆત કરીએ તો પ્રથમ મિત્રો આપણે સાત ગામના નમૂના સાત અને બારની ઉદાહરણ સાથે આપણે શીખતા જઈએ આપણે ભાગે સાથે બોલતા હોઈએ છીએ પરંતુ એ નકશામાં અલગ અલગ રીતે આવે છે તમે જોતા હશો સાથ પણ અલગ હશે અને બાર પણ અલગ હશે જેની અંદર અલગ અલગ વસ્તુઓ પણ અલગ અલગ છે તફાવત પણ ઘણો છે તો આપણે મિત્રો સાથે બોલતા હોઈએ છીએ કારણ કે આપણી એક ભાષા થઈ ગઈ હોય છે ભાઈ સાત બાર અને આઠ પરંતુ વસ્તુ તેની અંદર અલગ અલગ હોય છે કઈ કઈ વસ્તુ અલગ હોય છે જોઈએ તો ગામના નમૂના સાત અને બારની અંદર જોઈએ તો દરેક જમીનના ભાગને કે ટુકડાને ઓળખવા માટે સંખ્યાવાચક ક્રમ નંબર આપવામાં આવે છે જેથી કોઈપણ સર્વ નંબરને અલગ અલગ રીતે ઓળખી શકાય છે પછી જોઈએ ગામના નમૂના સાત નંબર જે છે સાતનો ઉતારો હોય છે સાત બાર અને આઠ જેની અંદર આપણે જોઈએ સાત અંદરની શું હોય છે જેને સરકારી ભાષામાં કહીએ તો ગામના નમૂના સાત તરીકે ઓળખાય છે જેમાં ખેતરનું નામ હોય સર્વે નંબર હોય હિસા નંબર હોય સત્તા પ્રકાર હોય ક્ષેત્રફળ હોય આકાર હોય જમીનનો પ્રકાર હોય ખરાબો હોય ગણોતિયા જે ગણોતિયા હક હોય તે હોય હક નંબર હોય ખાતેદારનું નામ આ બધી વિગતો નમૂના નંબર સાતમાં હોય છે અને જે એવું સાંભળ્યું છે કે જે દર દસ વર્ષે આ નવું લખવામાં આવે છે તો ગામના નમૂનામાં આ સાત હોય છે હવે તમને ઉદાહરણ સાથે સમજાવું અમારી ચેનલમાં દરેક વસ્તુ દરેક ટોપિક તમને સરળ રીતે અને સરળ સમજૂતીમાં સમજાય એ રીતે પ્રયાસ અમે કરીશું તો વિડીયો અંતર તક જોતા રહેજો બીજું કે મિત્રો નમૂના ગામના નમૂના નંબર સાત એટલે કે સાત ઉતારાની અંદર જે તમે મંડળીની લોન લીધી હોય કે બીજી અન્ય કોઈ પણ પ્રકારની ક્રોપ લોન લીધેલી હોય પાક ધિરાણ લીધેલું હોય કે અન્ય કોઈપણ પ્રકારની ફાઇનાન્શિયલ બેંકની લોન ખેતી ઉપર લીધી હોય તો તે તમામ પ્રકારની માહિતી ગામના નમૂના નંબર સાતમો હોય છે તો તમને બતાવું ઉદાહરણ સાથે તો આ મિત્રો ગામના નમૂના નંબર સાત છે તો જેની અંદર મિત્રો સત્તા પ્રકાર હોય ખેતરનું નામ હોય ખેતરનું નામ શું છે બ્લોક નંબર સર્વે નંબર હોય અને જે છે જમીન કેવા પ્રકારની છે જૂની શરતની છે કે નવી શરતની તેની માહિતી હોય ખેતરનું નામ હોય બીજું કે તેનો આકાર હોય કે તેનો ખેતરનો આકાર કેવો છે તે માહિતી હોય પછી મિત્રો શું શું હોય છે કે જૂના કોઈ સર્વે નંબર હોય તો તે પૈકી હોય કે જૂના કયા કયા નંબર સર્વે બોલતા હતા જમીન કેટલા ક્ષેત્રફળ છે તેનો કેટલું આકાર છે અને તેની અંદર નોંધ નંબરો હોય છે અને કબજેદારનું નામ પણ હોય છે બીજું કે તેની અંદર તમે કોઈ પણ બેંકની અંદર લીધો હોય લોન લીધી હોય તેની પણ માહિતી આ જે છે બીજા હકો અને બોજાની વિગતોની અંદર જે નીચે છે તેની અંદર હોય છે તો ગામના નંબરના નંબર સાતની અંદર તમને લગભગ ખ્યાલ આવી ગયો હશે કે કઈ કઈ માહિતી હોય છે એટલે આ રીતે તમામ પ્રકારની માહિતી જે છે એ ગામના નમૂના નંબર સાતની અંદર હોય છે અહીં જો જોઈ શકો છો કે બેંક ઓફ બરોડાનો જે છે એ બોજોની વિગત છે ખેતરનું નામ છે જમીનનો ઉપયોગ કેવી જમીન છે કુલ આકાર કેટલો છે અને કુલ ક્ષેત્રફળ કેટલું છે બીજા જે પણ હોય તે તમામ માહિતી ગામના નમૂના નંબર સાતમાં હોય છે હવે જોઈએ મિત્રો ગામનો નમૂનો બાર હવે જે મિત્રો ઉતારો નંબર બાર છે ગામના નમૂના બાર જેની અંદર વાર અને વર્ષવાઇજ કેટલા પાકો વાવવામાં આવે છે જમીન કેવી રીતે ખેડાય છે તો એ જમીન જે છે કુટુંબ દ્વારા ખેડાય છે મજૂર દ્વારા ખેડાય છે કે ગણવતિયા દ્વારા તેની માહિતી ગામના નમૂના નંબર બારમાં હોય છે ઉદાહરણ સાથે સમજાવું તમને તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ગામનો નમૂનો બહાર છે જેની અંદર ક્ષેત્રફળ લખેલું હોય છે અને બીજું કે ભાઈ વર્ષવાઈજ અહીં હોય છે અહીં મોસમ હોય છે અહીં પાકનું નામ બાજરી રાયડો મગ મઠ એ તમામ પ્રકારના જે પણ વર્ષવાઈઝ આપવામાં આવે છે જે વાપવામાં આવે છે તેની માહિતી હોય છે પાકનો વિસ્તાર કેટલા વિસ્તારમાં તમે પાયો છે તેની માહિતી હોય કોઈ સા સાધન તમારી પાસે સિંચાઈનું છે કે નહીં તેની માહિતી હોય છે વૃક્ષો પોતાના કેટલા છે અને સરકારી કેટલા છે અને અન્ય કોઈ પણ પ્રકારનું શેરો હોય તો તેની માહિતી ગામના નમૂના નંબર બારમાં હોય છે લગભગ તમને ખ્યાલ આવી જ ગયો હશે અને સરળ સમજૂતીની અંદર માહિતી પણ મળતી હશે તો અમારી માહિતી મિત્રો કેવી લાગી રહી છે તેની પણ કોમેન્ટ કરતા રહેજો હજુ સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો હવે તમને એ સમજાવું છું કે ગામનો નંબરો આઠ અ શું છે તો મિત્રો ગામના નમૂના નંબર આઠ આ નમૂનો જમીનની ખાતાવી તરીકે ઓળખાય છે આ નમૂનામાં ખાતેદારે જે તે નામ ધારણ કરેલી બધા જ પ્રકારની જમીનના સર્વે નંબર ક્ષેત્રફળની વિગત આકારની વિગત હોય છે ખાતાદારે કુલ કેટલો આકાર એટલે આકારની ભરવાની હોય છે તેની પણ અહીંથી ખબર પડે છે બીજું કે જમીન જો તમે એને પ્રકારની કરાવો છો તો તેની પણ માહિતી તમને આની અંદર મળી રહે છે તો તમને ઉદાહરણ સાથે બતાવું તમને કે મિત્રો દાખલા તરીકે એક ખાતા નંબર છે આઠ અની અંદર એ ખેડૂત પાસે ચાર પોંચ સર્વે નંબરની જમીન હોય તો તમામ તેની માહિતી આઠ અની અંદર મળી રહેશે તો તમે દાખલા તરીકે મારે કેટલા ખેતર છે ચાર પોંચ ખેતર છે અને તેના સર્વે નંબર દાખલા તરીકે છ સાત છે એ તમામ એક માહિતી જો મારે મેળવવી હોય તો એ મને ગામનો જે નમૂનો આઠ છે તેની અંદર મળી છે તો તમને ઉદાહરણ સાથે સમજાવું તો મિત્રો આ ગામનો નમૂનો નંબર આઠ છે તમે જોઈ શકો છો ખાતા નંબર હોય છે તો અહીં તમામ વિકતો હોય છે અને બીજું તમે જોઈ શકો છો કે તેના કેટલા કેટલા નમૂના નંબર છ પ્રમાણે નોંધો પડેલી છે બીજું કે મિત્રો તેના કયા કેટલા કેટલા સર્વે નંબરની અંદર છે બે અને બસો કુલ કેટલી જમીન છે તેની પણ માહિતી મળે છે અને ખેતીલાયક જમીનનો ઉપયોગી છે કાં બિનખેતીલાયક તેની પણ માહિતી અહીં હોય છે એટલે બિન ખેતી બિનખેતીલાયકની માહિતી પણ અહીંથી તમને ગામના નમૂના નંબર આની અંદરથી મળે છે તો તેમને બે સર્વે નંબરની જમીન છે વીસ અને બસો તેની પણ માહિતી તમને અહીંથી મળે છે તો લગભગ તમને એ પ્રકારની જે છે તેના ફેરફાર છે સાત બાર અને આઠ તો મિત્રો સાતની અંદર શું હોય છે તેની તમામ માહિતી હોય છે આગળ જણાવી દેમ બાર નંબરની અંદર પાક શું વાવ્યો છે તેની માહિતી હોય છે આઠ જે ખાતા જે અલગ અલગ સર્વે નંબરની જે જમીન છે તે આઠ અની અંદર તમામ તેની અંદર માહિતી હોય છે એક ખેડૂત કુલ કેટલી જમીન ધરાવે છે એ તમને આઠ અની અંદરથી માહિતી મળે છે તો લગભગ તમને દરેક ખેડૂત મિત્રોને ઉપયોગી માહિતી મળી હશે તો માહિતી કેવી લાગી મિત્રો તેની પણ કોમેન્ટ કરતા રહેજો ઘણા બધા ખેડૂત મિત્રો હજુ સુધી કોમેન્ટ કરતા નથી તો કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો અને મિત્રો ઓછામાં ઓછા જેટલા પણ તમારા વોટ્સઅપ ગ્રુપો છે તમે ધરાવો છો તેની અંદર અમારો વિડીયો શેર કરવા વિનંતી જેથી દરેક ખેડૂતોને ફ્રીમાં પોતાનું જે છે એ માહિતી મળી રહે અને ખેડૂતને જે પણ કાયદાકીય નોલેજ મળી રહે અમારો પ્રયાસ છે કે ખેડૂતોને મિત્રો અમારી ચેનલ થકી તમામ માહિતી મળી રહે અને જે તેને હેરાનગતિ થતી હોય છે એ હેરાનગતિ ના થાય તો મિત્રો મળીશું આવતા વિડીયો સુધી ત્યાં સુધી રજા લઈશું થેન્ક યુ આભાર આભાર